નમસ્કાર દર્શક મિત્રો, હું સુઝાન મિલિમ લોક સામના ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મહત્વના સમાચાર વેરાવળથી અમારા રિપોર્ટર જાવેદ ચૌહાણ સાથે. વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામના સામાજિક કાર્યકર બશીર સુમરા દ્વારા તારીખ 23/2024 રોજ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સાથે રૂબરૂ મુલાકાત કરી અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણમાં અરજદારો પાસેથી ગીર સોમનાથ જિલ્લાની અમુક મામલતદાર કચેરી દ્વારા અરજદારો પાસેથી ફરજિયાત પેઢીનામું માંગવામાં આવે છે. જ્યારે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર ગુજરાતના પરિપત્રો ઠરાવ કે અરજીપત્રકમાં અરજદારો પાસેથી પેઢીનામું માંગવાની કોઈ જોગવાઈ નથી. તેમ છતાં ગીર સોમનાથ જિલ્લાની અમુક મામલતદારો કચેરીઓ દ્વારા અરજદારો પાસેથી ફરજિયાત પેઢીનામું માંગવામાં આવે છે. આ રજૂઆતને પગલે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ખૂબ જ સકારાત્મક અને સંતોષકારક પ્રતિસાદ મળ્યો અને મને ખાતરી આપવામાં આવી છે કે ગીર સોમનાથ જિલ્લાની મામલતદાર શ્રીની કચેરીઓ તરફ જાણ કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા જાણ કરવામાં આવશે. તો જોતા રહો લોક સામના ન્યૂઝ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે.